अमदावाद में सिक्स लैंडमार्क की कामगिरी निहाळवा पहोंचेला नायब मुख्यमंत्री नितिन पटेले पत्रकारों ने जणाव्युं हतुं के लॉकडाउन फोर अंगे सरकार छूटछाटो आपे आ अंगे विचारणा करी रही छे। ग्रीन तेमज ओरेंज झोन में उद्योगों ने शुरू करवामां आवी रह्या छे। व्यापार धंधा उपरांत ट्रांसपोर्ट सेवाओं पण परवानगी आपवामां आवी रही छे। आ उपरांत तेमणे आरोग्य सेवाओं अंगे पण माहिती आपी हती। अमदावाद में राज्य में कोविड 19 डेडिकेटेड होस्पिटलों में अपाई रहेली सारवार अंगे तेमणे संतोष व्यक्त करता जणाव्युं हतुं के तमाम स्थळों पर श्रेष्ठ सारवार अपाई रही छे। तेमणे कह्युं छे के खास प्रकारना इंजेक्शन द्वारा कोरोना दर्दीओने सारवार अपाई रही छे। प्रमाणे नित्य દવાઓ આપત છે પણ સાથે સાથે દર્દીઓના જીવન બચાવવા એક ઇન્જેક્શન જેની કિંમત લગભગ 35,000 રૂપિયા થાય છે એવા ઇન્જેક્શનનો ખર્ચ જે દર્દીને જરૂર પડે ડોક્ટરો જેની ઉપયોગ કરવા ઈચ્છતા હોય એ દર્દી માટે 35,000 રૂપિયાની અંદાજે કિંમતના ઇન્જેક્શનની પર સરકારે વિનામૂલ્યે આપવાની મંજૂરી આપી છે। એટલે અમારી સરકાર અમારો આરોગ્ય વિભાગ અમે બધા મુખ્યમંત્રીશ્રીને બધા સર્વ છીએ નિર્ણય કરીએ છીએ કે પ્રજાલક્ષી દર્દીલક્ષી નાગરિકલક્ષી ખર્ચ કે થવો થાય એમાં અમે કોઈ બહુ પાછી પાણી કરવાના નથી। ગુજરાતમાં કોરોનાની પ્રવૃત્તિ ચાલે છે, સારવાર ચાલે છે, પણ એનો અર્થ એ નથી કે બીજી બધી સારવાર બંધ થઈ ચૂકી છે। ગુજરાતમાં દરરોજ લગભગ 2,000 જેટલા બાળકોનો જન્મ થાય છે, 2,000 જેટલી જે પ્રસૂતિ થાય છે એમાં 50% સરકારી હોસ્પિટલોમાં અને 50% ખાનગી હોસ્પિટલોમાં થાય છે। એવી જ રીતે અમારા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની હોસ્પિટલોમાં દરરોજ પીએચસી હોય, સીએચસી હોય, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય કે ડિસ્ટ્રિક્ટ